અત્યાર સુધી તો આપણે બિહાર હરિયાણાના ચૂંટણી પ્રચારોમાં સ્ટેજ પર હસીનાઓને ઠુમકા લગાવતા જોઈ છે, કારણ કે ત્યાંના નેતાઓ એવું માનતા હશે કે આ પ્રકારના નાચ અને પ્રચારથી લોકો તેમને મત આપશે. પરંતુ હવે આ રંગ ગુજરાતના નેતાઓને પણ લાગ્યો છે. ક્યારેય ગુજરાતની જનતાએ કે ગુજરાતના લોકોએ આવું વિચાર્યું પણ નહીં હોય કે ગુજરાતમાં પણ આ રીતે કોઈ ચહેરો રાજકીય સ્ટેજ પર આવશે અને આ રીતે લોકો સામે નાચી ઠુમકા લગાવી પોતાના અવાજથી લોકોને મત આપવા માટે અપીલ કરશે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભરૂચના છે, જ્યાં સ્થાનીય ઉમેદવાર ભોલાભાઈના ચૂંટણી પ્રચારમાં ગાયિકા મમતા ચૌધરી પહોંચ્યા હતા. ગાયિકાએ ન માત્ર ભોલાભાઈ માટે મતની માંગણી કરી, પરંતુ સ્ટેજ પર ઠુમકા પણ લગાવ્યા અને જાણે ચૂંટણી પ્રચારમાં ચાર ચાંદ લગાવી દીધા. અહીં આ નાચ ગાનને ભૂલી જઈએ તો જરા હવે આ ભીડને જુઓ. અહીંના 100, 200 કે 500 લોકો છે, પરંતુ હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા છે. આ દ્રશ્યોને જોતા એવું લાગે છે કે ગુજરાતમાં કે દેશમાં કોરોના જેવું કાંઈ છે જ નહીં, કારણ કે અહીં ન તો સોશિયલ ડિસ્ટન્સ છે કે ન તો એક પણ લોકોએ માસ્ક પહેર્યું છે. આ ભીડને જોતા તો હવે આમને પણ ક્યાંક ને ક્યાંક ડર લાગી રહ્યો છે કે ક્યાંક રાજ્ય કોરોનાની ત્રીજી લહેરમાં ન પહોંચી જાય. આ દ્રશ્યો અને તામઝામને જોતા અહીં એ સવાલ થાય છે કે શું આ આપણા લોકશાહીના પર્વની તસવીર છે? શું આવી રીતે નેતાઓ ચૂંટણીઓ જીતવા માંગે છે? ક્યાં ગયા અહીં નેતાઓના વિકાસના મુદ્દા? ક્યાં છે લોકોની સમસ્યાઓના મુદ્દા? નાચ ગાનથી શું લોકશાહી જીવી શકશે? શું સરકાર આ દ્રશ્યોને કોરોનાના નિયમોનું પાલન ગણાવશે? શું ભાજપના નેતાઓ જ પોતાના બનાવેલા નિયમો અને કાયદા તોડશે? અહીં કેમ પોલીસ પ્રશાસન ચૂપ છે? સવાલો અનેક છે, પરંતુ જવાબ નથી લાગતું કોઈ આપે, કારણ કે બધાને પોતપોતાના રાજકીય રોટલા શેકવા છે, તે પછી વિપક્ષ હોય કે સત્તાધારી પક્ષ. હારુન પટેલ, બીટીવી ન્યૂઝ, ભરૂચ.